ગઈકાલે સેન્ટ્રલ ઝોન અધિકારીઓ દબાણ હટાવવા ગયા હતા. દરમિયાન એક ટોળાએ મનપાના અધિકારીઓને ઢોરમાર માર્યો હતો. આ બાબતે યુનિયનો દ્વારા મનપાની મુખ્ય કચેરીએ જઈ દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. સેન્ટ્રલ ઝોન દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે પણ આ કામગીરી કરાઈ રહી હતી ત્યારે આગ લાગવાના બહાને હેઠળ ટોળામાં કેટલાક લોકોએ ડેપ્યુટી ઇજનેર સુખડિયા તેમજ બીજા કર્મચારીઓને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું. આ બાબતે વાયુ વેગે પસરતા ગત રોજે મનપાના યુનિયનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરી કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યારબાદ આજ રોજ સાંજે 5 કલાકે મનપાના તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ આજરોજ મોટી સંખ્યામાં મનપાની મુખ્ય કચેરીએ હાજર રહ્યા હતા અને ભારે આવેશમાં નારા લગાવ્યા હતા. જો કે આ નારાઓ મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ પણ નારાઓ લગાવવામાં આવ્યા હતા, જેથી લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું. આ કાંડ બાબતે મ્યુનિસિપલ કમિશનર પર કેટલાક યુનિયનો તાજ ઉતારતા હોય તેવું લાગ્યું હતું. આ પ્રમાણેનો વિરોધ આવતીકાલે પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના યુનિયનોની બનેલી સ્ટિયરિંગ કમિટીનો કન્વીનર છું. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમ કે દબાણ દૂર કરવાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી, ડિમોલિશન કરવાની કામગીરી, આવી બધી કામગીરી જ્યારે કરવામાં આવે છે ત્યારે શહેરીજનો તરફથી આવી કામગીરીમાં રૂકાવટ ઊભી કરવામાં આવે છે અને કર્મચારીઓ પર શારીરિક હુમલા કરવામાં આવે છે. ગઈકાલે એટલે કે તારીખ 2 જાન્યુઆરી 2020 રોજ સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર વિસ્તારમાં અમારા કર્મચારીઓ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના લારીવાળાઓ, ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા ભેગા થઈને એક સામૂહિક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે અમારા 3 કર્મચારીઓને ઈજાઓ થઈ અને એ લોકોને સારવાર પણ લેવી પડી. એટલું જ નહીં, આવા હુમલાઓ અવારનવાર થાય છે, જે સંજોગોમાં અમે અવારનવાર રજૂઆતો કરી છે. એટલું જ નહીં, અમારા કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, જે પ્રશ્નોનું અમારા નિરાકરણ આવતું નથી. એના કારણે આજે સુરત મહાનગરપાલિકાના અમારા યુનિયનોની સ્ટિયરિંગ કમિટી કે જેમાં 18 જેટલા યુનિયનોનો સમાવેશ થાય છે, એ 18 યુનિયન અને બીજા પણ 3 જેટલા યુનિયનો આજની આ અમારા આંદોલનમાં જોડાયા છે અને અમે આજે સામૂહિક આંદોલન કરીને કમિશનરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને એક આવેદન પત્ર આપીએ છીએ અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવે. જો સમય મર્યાદામાં એનું નિરાકરણ ન કરવામાં આવશે તો અમારે દબાણ ખાતાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી અને બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો સૌ પ્રથમ અમારે બહિષ્કાર કરવાની ફરજ પડશે અને ત્યારબાદ બાકીના જલદ પગલાં પણ અમારે ભરવાની ફરજ પડનાર છે.